सूरत कॉर्पोरेशन ने योजायेली सामान्य सभा में विपक्षे शिक्षकों की सीधी भर्ती और अलथाण थी भीमराड तरफ जवाना रोड बनावाने लईने होबाळो मचाव्यो हतो। सामान्य सभा की अंदर समिति चेरमेन द्वारा 15 शिक्षकों की भर्ती की दरखास्त थतानी साथे ज विपक्षे भारे होबाळो मचावीने तेनो विरोध कर्यो हतो। जे 15 शिक्षकों लेवाया छे ते महदंशे परप्रांतीय शिक्षकों की सीधी भर्ती करी लेवामां आवी छे, जेमां मोटा भागना मराठी शिक्षकों होवाना आक्षेप साथे आम आदमी पार्टीए विरोध नोंधाव्यो हतो। मराठी शिक्षकों लेवाना कारणे सीधो आक्षेप थयो हतो। सीआर पाटिलना इशारे आ शिक्षकों की भर्ती कॉर्पोरेशन में करवामां आवी छे। परप्रांतीय शिक्षकों की भर्ती थवानी वात सांभळतानी साथे ज शासक पक्षे सामो विरोध विपक्ष सामे कर्यो हतो अने विपक्ष हाई हाईना नारा सामान्य सभा खंड में लगाव्या हता। परप्रांतीय शब्द विपक्षे वापरवानी कोई जरूर न हती। विरोध ए छे के वीआईपी सर्कल अलथाणथी લઈને સરસાણા તરફ જતો ભીમરાળ થઈને જે રસ્તો છે એ હાલ ઓલરેડી વચ્ચે નેર આવે છે, એ નેર ઓલરેડી અત્યારે બંધ છે। હવે એ જ રોડ ઉપર મેટ્રો સ્ટેશન મેટ્રો બનવાની છે। હવે એલિવેટેડ બ્રિજ ઉપર જ્યારે મેટ્રો બનવાની હોય એવી વખતે ઓલરેડી મેટ્રોનું કામ ચાલુ હોય તો એવી વખતે ત્યાં કોઈ ટ્રાફિકનો ઇસ્યુ હાલ પૂરતો નથી તો એ જગ્યા પર 6-7 કરોડના આટલા ધરખમ પૈસાથી રોડ બનાવવાની જરૂરિયાત શું છે? જે શિક્ષકોની જરૂરિયાત હતી તે વિષયના શિક્ષકોને કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે, તેમાં પરપ્રાંતીય શબ્દનો ઉલ્લેખ કરવો વિપક્ષને શોખ તો ન હોવાનું શાસક પક્ષના નેતાઓએ જણાવ્યું હતું। આજે સુરત મારું નામ દિનેશ રાજપુરોહિત છે, હું સુરત મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે ફરજ બજાવું છું। આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રીએ સુરતમાં સુમન શાળાઓ જે સુરત મહાનગરપાલિકા સંચાલિત છે તેના 15 શિક્ષકોની નિમણૂકની દરખાસ્ત ત્યારે મૂકી ત્યારે વિપક્ષના નેતાએ તેનો ઘોર વિરોધ કર્યો, સમગ્ર વિપક્ષે ભેગા થઈને એનો વિરોધ કર્યો। ત્યારે વિપક્ષે એની વાત ઉપર જે એનો જે મૂળ મુદ્દો હતો એ એવું હતું કે તમે 15 શિક્ષકોની ભરતી કરી છે પણ એ બધા જ પરપ્રાંતીય શિક્ષકોની તમે ભરતી કરી છે, એ વાત સાંભળીને અમારા કાન ઊંચા થઈ ગયા। જ્યારે સુરત મહાનગરપાલિકા 6 ભાષામાં શિક્ષણ આપતી હોય ત્યારે એ ભાષાના તજજ્ઞોને જ અહીંયા નિમણૂક આપવી પડે, અને સુરતમાં પરપ્રાંતીય ગુજરાતી સ્થાનિક સુરતી એવી કોઈ વાત જ નથી। સુરત શહેરની અંદર રહેનારો દરેક વ્યક્તિ સુરતી છે, સુરતના વિકાસમાં પરપ્રાંતીય હોય કે બીજા રાજ્યોમાંથી સુરતમાં વર્ષોથી આવીને સ્થાયી। મહાવીર મેડિકલ રિલીફ સોસાયટી દ્વારા જે હોસ્પિટલ તૈયાર કરવામાં આવનાર છે તેમાં ફ્રી FSI આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે, જેને લઈને વિપક્ષ દ્વારા સત્તાધીશોને પૂછવામાં આવ્યું હતું કે આ હોસ્પિટલની અંદર ગરીબોને મફત સારવાર આપવામાં આવશે કે કેમ, તે અંગેનો પણ તેમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો। તેને લઈને પણ સભાગૃહની અંદર ભારે હોબાળો મચી ગયો હતો। આખરે સ્થિતિ નિયંત્રણની બહાર જાય તે પહેલાં જ કોર્પોરેશનના સિક્યોરિટી ગાર્ડ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાઈ હતી। થોડા સમય માટે સામસામે સત્તાપક્ષ અને વિરોધ પક્ષ એકબીજા ઉપર આક્ષેપો કરીને હાય હાયના નારા લગાવ્યા હતા। પરપ્રાંતીય શબ્દ પર શાસક પક્ષે આક્ષેપ કર્યા છે અને હોબાળો કર્યો છે આપણે। પહેલી વાત તો એ કે હું મારા મોઢેથી સામાન્ય સભા દરમિયાન એક પણ વખત પરપ્રાંતીય શબ્દો બોલ્યો નથી। આપ તમામ પત્રકાર મિત્રો પણ ત્યાં ઉપસ્થિત હતા, તમામ અધિકારીઓ ઉપસ્થિત હતા, મેયરશ્રી પણ હતા, હું એક પણ જગ્યાએ પરપ્રાંતીય શબ્દો બોલ્યો નથી। મારી જે વાત હતી એ વાતને આ લોકોએ ગોળ ગોળ ફેરવી દેખી છે અને જવાબ આપી શકે એમ નહોતા, એટલા માટે સવાલ શું હતો એ બહુ મહત્ત્વનો છે। મેં ખાલી એટલી જ વાત કરી હતી કે જે શિક્ષકોની ભરતી થાય છે એ ભરતીમાં તમે સીધી ભરતી શા માટે, એમની જાહેરાતો આપવી જોઈએ, જે શિક્ષકની આપણે જરૂર છે, જે તે વિષયના શિક્ષકની જરૂર છે એ જ એની આપણે જાહેરાત આપવી જોઈએ, એમને ઇન્ટરવ્યૂ લેવા જોઈએ, ટેટ પરીક્ષાના આધારે જેમણે ટેટ પરીક્ષા પાસ કરી હોય એ તમામ શિક્ષકોને ઇન્ટરવ્યૂના આધારે એમની ઉમેદવારી કરાવીને એમની ભરતી કરવી જોઈએ, આટલી જ મારી માંગ હતી। મેં એમાં એક શબ્દ કીધો હતો કે સ્થાનિય,
સ્થાનિયનો અર્થ એ થાય છે કે જે અહીંયા રહે છે, તમે બહાર શું કામ લેવા માટે જાઓ છો? આપણે અહીંયા ભણેલા છે, એ ઉર્દુ માધ્યમમાં ભણ્યા હોય, મરાઠી માધ્યમમાં ભણ્યા હોય, અન્ય કોઈ પણ ભાષામાં ભણ્યા હોય, જે શિક્ષકની આપણે જરૂર છે અહીંયાના તે સ્થાનિય છે, વર્ષોથી અહીંયા જે પોતે નોકરી બજાવી રહ્યા છે, જે પ્રવાસી શિક્ષક તરીકે નોકરી બજાવી, એમાંથી તમે લ્યો આપો, હું કંઈ ના નથી કરતો, પણ હું એમ કહું છું કે એમની ઉમેદવારી કરાવવી જોઈએ, રિક્રુટમેન્ટના આધારે એમની ભરતી કરવી જોઈએ. પણ શાસક પક્ષના સભ્યો અમારા સવાલનો જવાબ દઈ શકતા નહોતા, એટલા માટે એમણે પરપ્રાંતીય શબ્દો એવો ઉપજાવી કાઢ્યો. હકીકતમાં પરપ્રાંતીય શબ્દ સાથે મારે કંઈ લેવા દેવા નથી. હું આ પ્રાંતવાદમાં, ભાષાવાદમાં, કોમવાદમાં, જાતિવાદમાં બિલકુલ માનતો નથી. દરેક ભારતીય મારા માટે સન્માનીય છે, પણ જો કોઈ ખોટું કરે તો એનો અમે વિરોધ કરીશું. એ કોઈ પણ વ્યક્તિ હોય, એ અહીંયાનો હોય કે બહારનો હોય, ખોટું થવા સામે આમ આદમી પાર્ટી હંમેશા વિરોધ કરતી આવી છે અને ભવિષ્યમાં પણ આ બાબતે ખોટું થવા સામે વિરોધ કરતી રહેશે.